કોઈ વસ્તુ કરવાની છે માટે કરવી અને કોઈ વસ્તુનો શોખ છે એટલે કરવી તે વસ્તુના પરિણામમાં મોટું પરિવર્તન લાવે છે। જે વ્યક્તિએ દ્રઢ મનોબળ અને પ્રબળ આત્મવિશ્વાસ સાથે શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેના માટે સફળતા આપમેળે રસ્તો બનાવે છે। આજના રૂબરૂમાં આપણે રૂબરૂ થઈએ સુમિત મિત્તલને, જેઓએ જે ક્ષેત્રમાં ઝંપલાવ્યું ત્યાંથી સફળતા વહોરી છે અને આ દરેક માર્ગ પર જેમનો પૂર્ણ સહયોગ રહ્યો છે તે છે તેમના પત્ની શશિ મિત્તલ। શશિ અને સુમિતે સાથે મળી જીવનના અલગ અલગ પડાવ પર મહેનત કરી છે અને એકબીજાનો સાથ જાળવી રાખતા શશિ સુમિત નામ હેઠળ આખું ગ્રુપ બનાવ્યું છે। ભારતીય ટેલિવિઝનને લગભગ 2009 થી ઘણી બધી સફળ સિરિયલ્સ આપી છે અને ટૂંક સમયમાં જ એવા જ એક પોતાના શોખ ફોટોગ્રાફીને કોફી ટેબલ પર લોન્ચ કરવા જઈ રહેલા સુમિત મિત્તલે શશિ સાથે મળીને કયા કયા અન્ય યોગદાન આપ્યા છે જાણીએ આજના રૂબરૂમાં। સુમિત, વેરી વેલ, વોર્મ વેલકમ, રૂબરૂમાં આપનું સ્વાગત છે। હા, હું લિટલ કન્ફ્યુઝ છું, તમને ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કરાવું, એઝ અ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર કે આંત્રપ્રોન્યો, કેવી રીતે તમે ઓળખાણ આપવામાં, હું કેવી રીતે ઓળખાણ આપું તમારી, વોટ વુડ યુ લાઈક? આઈ વુડ સે આઈ એમ અ બિલીવર, ઓકે, પોતા ઉપર આત્મવિશ્વાસ જી એસેટ છે, સો એના લીધે જ આ બધું તમે કહી રહ્યા છો, રાઇટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર, એન્ટરપ્રેન્યોર, ઓકે, સો યા, તમે બિલીવ કર્યું તો આ બધું તમે કરી શક્યા। ગોઈંગ બેક, તમારું ગ્રોઈંગ અપ યર્સ અમદાવાદમાં થયા છે, ઓલ ધો તમે ઉત્તરપ્રદેશથી છો, તો અમદાવાદ કેવી રીતે આવવાનું થયું? અમદાવાદ એટલે આઈ વોઝ બોર્ન ઇન ઉત્તરપ્રદેશ, તો મારા ફાધર એની ફેમિલી બધી ઉત્તરપ્રદેશમાં હતી, પછી હું 2 વર્ષનો હતો, મારી મધર એક્સપાયર થઈ ગઈ, પછી મારા નાનાજી મને હરિયાણા લઈ આવ્યા, કરનાલ, અને ત્યાંથી પછી હું અમદાવાદ શિફ્ટ થયો નાનાજીની પાસે, અને નાનાજીએ મને એડોપ્ટ કર્યું, સો નાનાજીનું નામ હુકમચંદ, એ હું લખું છું સુમિત હુકમચંદ મિત્તલ, તો નાનાજી સેટલ્ડ હતા અમદાવાદમાં, તો પછી હું એમની પાસે અમદાવાદ આવી ગયો અને ત્યાંથી લાઈફ બધું ટર્ન એન્ડ ટ્વિસ્ટ સ્ટાર્ટ થઈ ગયા લાઈફના। અને ઓલધો તમે અમદાવાદમાં હતા, તમે 1994માં મુંબઈ આવ્યા, અમદાવાદમાં તમે ક્લોથ બિઝનેસમાં હતા, એ શેનો બિઝનેસ કર્યો તમે? ક્લોથ બિઝનેસમાં હતા, પછી ઇન્ટરેસ્ટ મીડિયામાં હતો, એટલે ઘણું બધું ચાલતું હતું માઇન્ડમાં, અને શશિ જોડે, માય વાઇફ જોડે મેં ડિસ્કસ કર્યું એન્ડ શી સપોર્ટેડ મી, સ્ટ્રગલ હતો, અને ફ્રેન્ડ્સ જોડે પણ મેં થોડું જૂઠું બોલ્યું, કેમ કે એ લોકો ઓફકોર્સ કહેવાના હતા કે સ્ટુપિડ થિંગ, તમે બિઝનેસ છોડીને અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા છો, પણ મુંબઈ કયા ડ્રીમ સાથે આવ્યા હતા? મુંબઈ હું બેસિકલી એક્ટિંગ માટે આવ્યો, અને આશા ચંદ્રાજીના ત્યાં મેં એક્ટિંગ કોર્સ કર્યો, અને હું જોવા માગતો હતો કે હું કેવો છું, હું કરી શકું કે નહીં, કેમ કે આઈ ઓલવેઝ યુઝ ટુ બિલીવ ઇફ આઈ કુડ ઇમ્પ્રેસ 40 પીપલ તો હું 100 કરોડને પણ ઇમ્પ્રેસ કરી શકું, સો હું મારી જાતને ટેસ્ટ કરવા માગતો હતો, સો એટલા માટે હું એકલો આવ્યો અને ફ્રેન્ડ્સને કીધું કે હું પુણે જઈ રહ્યો છું MBA કોર્સ કરવા માટે, અને ઇનલોઝને બધાને મેં કીધું, બધા વિચારે કે અમદાવાદમાં કાપડનું કામ છે, MBA કરીને શું કરવાનું, ના ના મારે કંઈ ડિફરન્ટ કરવાનું છે, પણ શું ડિફરન્ટ એ હું કહી ના શકું, દેટ ટાઈમ ઇટ વોઝ ડિફિકલ્ટ, વી આર ટોકિંગ અબાઉટ 94, બટ આઈ ક્લોઝ માય બિઝનેસ કમ્પ્લીટલી ફૂલી, સો દેટ વોઝ ધ બિગ શોક ફોર એવરીવન, સો એ લોકોએ કીધું કે બિઝનેસ બંધ કરીને કેમ જઈ રહ્યા છે, તો તમે જ્યારે 1994માં આવ્યા એક્ટર બનવા માટે ત્યારે તમે ઓલરેડી બિઝનેસ બંધ કરી દીધું? હા, એ બિગ રિસ્ક હતું જી, સો બિઝનેસ બંધ કરી દીધું, ઘણું મોટું લોસ થયું, કેમ કે ઓફકોર્સ જ્યારે બિઝનેસ ક્લોઝ થાય તો એબ્રપ્ટલી તો પ્રોબ્લેમ થવાની છે, સમહાઉ આઈ વોઝ રેડી ટુ ટેક ધ રિસ્ક, શશિ મને સપોર્ટ કર્યો, પછી અમદાવાદથી મુંબઈ આવી ગયો,
જોઈ લીધું કે હું સરસ છું, કરી શકું છું, પણ અગેન મારે પાછો જવું પડ્યું કેમ કે મારી ડોટર વોઝ નોટ વેલ, એક વર્ષની હતી ત્યારે. ત્યારે હું પછી પાછો શિફ્ટ થઈ ગયો અમદાવાદ. પછી અમે લોકો બુટીક સ્ટાર્ટ કર્યું. સો શશીએ અને મને એટલે બંને મળીને એક બુટીક સ્ટાર્ટ કર્યું. પણ ઇન્ટરેસ્ટ એન્ડ પેશન બધું બોમ્બેમાં હતું. પછી મેં એને વાત કરી તો આઈ સેડ બટ વી ઓલ વિલ ગો ટુગેધર, એ મતલબ નથી હું ત્યાં રહું તમે લોકો અહીં રહો. ફાઇનલી શી અગ્રીડ. દેન ધેટ્સ હાઉ ઇન 1998 ડિસેમ્બર વી શિફ્ટેડ ફૂલ્લી. જી, 1998માં તમે મુંબઈ પાછા આવ્યા, પાછી તમે સ્ટ્રગલ શરૂ કરી હશે, કામ શરૂ કર્યું હશે. ફર્સ્ટ રિયલ બ્રેક તમને ક્યારે મળ્યો અને કયા રોલથી મળ્યો? સિરિયલ હતી વો રહેને વાલી મહેલો કી સહારા, એ અમે લખી રહ્યા હતા. તો એમાં મારો સારો કામ સામે આવ્યો. અને આ કયો યર તમે? 2002. સો 4 યર્સ લાગ્યા તમને. ત્યાર સુધી થિયેટર ઘણું બધું કર્યું, એટલે સરસ થિયેટર કર્યું. અને પછી 2-3 બિગ પ્રોજેક્ટ્સ માટે પાયલેટ શૂટ કર્યા. એક ભાગવત મહાપુરાણ પાયલેટ હતો, બહુ સરસ પાયલેટ હતો. એમાં ભગવાન કૃષ્ણનો રોલ પ્લે કર્યો મેં. રામાયણ બની રહી હતી તે ટાઈમ, તો એમાં લક્ષ્મણનો પ્લે કર્યો. બટ એ શોઝ બહાર નહીં આવ્યા. દિસ વોઝ અ ગુડ બ્રેક 2002. કપલ ઓફ કમર્શિયલ્સ ઓલ્સો આઈ ડીડ. જર્ની ચાલતી હતી સરસ, બન આઈ વોઝ નોટ હેપી. પુશ નથી. હા, પુશ. અને એક બે ફિલ્મની વાત થઈ, ફિલ્મ સાઇન થઈ ગઈ પણ શરૂ નહીં થઈ. પણ રાઇટિંગમાં સારું હતું અને શશીનો બિગેસ્ટ સપોર્ટ હતો. તો શી વોઝ ઓલ્સો ડુઈંગ રાઇટિંગ વિથ મી. હું ઘોસ્ટ રાઇટિંગ જેવો કરતો હતો કેમ કે મારે તો એઝ અ હીરો બહાર આવવાનો હતો. બંને સાથે ચાલતું હતું એક્ટિંગ અને રાઇટિંગનો. વો રહેને વાલી મહેલો કી આઈ થિંક એ સહારા પર આવતું હતું. એમાં તમને કઈ રીતે બ્રેક મળ્યો? કારણ કે આઈ થિંક તમે એમાં એક્ટિંગ પણ કરતા હતા. અમે લોકો, હું ઓડિશન્સ આપતો હતો એડ માટે. ઘણા બધા ઓડિશન્સ મેં આપ્યા. સારી પ્રેસ એડ મેં ઘણી બધી કરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી લઈને કોટક બેંક, ગોદરેજ, ઘણી બધી પ્રેસ એડ્સ કરી મેં. પણ ત્યારે એનો એક સ્ટેબિલિટીની જરૂર હતી. અને શશી પણ મારી સાથે ઓલવેઝ ટ્રાય કરતી હતી કે કેમકે અમે લોકો નાનપણથી સાથ હતા, તો ઓલવેઝ શી યુઝ ટુ ટ્રાય કે કેવી રીતે હું હેલ્પ કરું. તો અમે લોકો રાજશ્રીમાં મળ્યા રાજકુમાર બરજાતિયાજીને. તો સમહાઉ હી લાઈક્ડ અસ એન્ડ શશી પ્રતિ એમને ખાસ થોડો પ્રેમ હતો. બહુ સિનિયર છે રાજબાબુ. તો પછી એ લોકો રાશ્રીમાં અમને બોલાવવાનું શરૂ કર્યું લખવા માટે. થોડું ઘણું લખતા હતા અને એની સાથે સાથે મારું એક્ટિંગનું પણ ચાલતું હતું. તો રાજબાબુ બહુ ઇમ્પ્રેસ્ડ હતા એક્ટિંગ જોઈને, ફેસ જોઈને. એન્ડ હી સેડ કે અમે લોકો એક ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી. એ ફિલ્મ ભણી ન શકી, પણ રાજબાબુએ કીન હતા કે હું એ ફિલ્મમાં લીડ રોલ કરું. પણ એના પછી જ્યારે એમનો ફર્સ્ટ શો શરૂ થયો વો રહેને વાલી મહેલો કી, આસ્ક મી ટુ એક્ટ ઓલ્સો એન્ડ રાઇટ ઓલ્સો. ઓકે. ત્યારે એ થોડું સ્ટેબિલિટી કાઇન્ડ ઓફ સામે આવી ફર્સ્ટ ટાઈમ. એના પછી રાઇટિંગમાં અમે લોકો સારા હતા. અને પછી કપલ ઓફ સિરિયલ્સ કેમ અપ. સિંદૂર એક સિરિયલ બહુ સરસ હતો એ ટાઈમ ઝી ટીવી ઉપર. સો એ સિરિયલ પણ અમે લોકો લખી. ડિરેક્શનમાં ક્યારે પગલું મૂક્યું? ડિરેક્શન મને ગમતું હતું. જી, બહુ ગમતું હતું. અને હું ફિલ્મ ડિરેક્ટ કરવા માંગતો હતો. એક ફિલ્મ આવી હતી રાશિની, એ એક વિવાહ એસા ભી. જી. સો એ અમે લોકો લખી હતી અને હું એ ફિલ્મનો ચીફ અસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતો. એ પછી હું ફિલ્મ ડિરેક્ટ કરવા માંગતો હતો. મારી સ્ક્રિપ્ટ પણ મેં રેડી કરી લીધી હતી. 2008માં બહુ રિસેશન પીરિયડ હતો. મેં જોયું ઘણા બિગ ડિરેક્ટર્સ સિટિંગ એટ હોમ, મને કોણ કામ આપશે. તો ત્યારે વિવેક બહેલી વોઝ ધ પ્રોગ્રામિંગ હેડ ઓફ સ્ટાર પ્લસ. એ
जेंटलमैन पर्सन एंड ही हेज ऑलवेज सपोर्टेड अस अर्लियर ऑल्सो. મેં એને કીધું કે મારે ડાયરેક્ટ કરવાનું છે, પણ મેં કદી ડાયરેક્ટ કર્યું નથી, પણ મારે કરવાનું છે અને હું સેટઅપ ઓફ ધ શો કરી શકું છું. ઇમિડિયેટલી સેડ ડૂ ઇટ. એ કીધું કે પ્રોડ્યુસ બી તમે જ કરો. અને મારી પ્રોબ્લેમ એ હતી કે ડ્યુરિંગ રાઇટિંગ ટાઈમ મેં જોયું હતું કે અમે લોકો જે લખી રહ્યા છીએ પેશનથી, સમટાઈમ એ બહાર આવતું નથી. આઈ સેડ ધીસ ઇઝ ધ રાઇટ વે ઇફ આઈ પ્રોડ્યુસ ઓલ્સો, તો મને કોઈ ના ના કહી શકે કે. એને જન્મ આપ્યો શશી સુમિત પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ, અને ત્યારથી તમારી શરૂઆત થઈ પ્રોડક્શન હાઉસની. અને તમારા પ્રોડક્શન હાઉસની છે ફર્સ્ટ સિરિયલ કઈ હતી અને કઈ ચેનલ માટે હતી? સ્ટાર પ્લસ સજન ઘર જાના શો હતી. ગુડ શો. વિવેકનો ઘણો બધો સપોર્ટ હતો એમાં. સરસ એક્સપિરિયન્સ રહ્યો. અને એ ચાલતા ચાલતાની સાથે જ એ લોકો અમારું કોન્સેપ્ટ દિયાબાતીનું અપ્રૂવ કરી દીધું હતું. તો એ શરૂ થવામાં થોડું ટાઈમ લાગી ગયો દિયાબાતી, પણ કોન્સેપ્ટ પ્રિન્સિપલી અપ્રૂવ થઈ ગયો હતો. આ પૂરી જર્નીમાં, સ્ટ્રગલમાં, સક્સેસમાં તમારા વાઇફ શશી મિત્તલ, જે તમારી કંપનીના કો ફાઉન્ડર પણ છે અને ડિરેક્ટર પણ છે, એમનો સાથ ઇક્વલ રહ્યો છે. કરેક્ટ. કેટલું ક્રેડિટ આપશો? એટલે દિયા ઓર બાતી હમ અમે કહીએ તો આઈ વુડ સે કે ઇન રિયલ લાઈફ અમારું કેસ ડિફરન્ટ છે. એટલે ત્યાં એક સુરજ છે જે સંધ્યાને કહે કે તું આઈપીએસ બન, હું તારી જોડે છું, હું તને સપોર્ટ કરીશ. તો રિયલ લાઈફમાં અમારું એકદમ ઓપોઝિટ છે. શશી ઓલવેઝ સપોર્ટેડ મી. એ કીધું કે તું આગળ બળ, હું તારી સાથે છું. સો શી ઇઝ ધ કોર સ્ટ્રેન્થ. વેરી સ્વીટ. શશી પોતે પણ લખે છે, અને એમનો શું રોલ છે આ તમારા પૂરા બિઝનેસમાં, એ શું સંભાળે છે? હવે અમે લોકો ઘણા બધા કામ કરી રહ્યા છીએ. સો અર્લિયર અમે લોકો ફોકસ કરી રહ્યા હતા ફિક્શન શોઝ ઉપર. સો નાઓ વી નીડ ટુ એક્સપાન્ડ ધ નેચરલ પ્રોગ્રેશન. અમે લોકો હવે ફિક્શન, નોન ફિક્શન, એડ એજન્સી વર્ક, ઇન્ટરનેશનલ બિઝનેસ, મૂવી બિઝનેસ બધું અમે લોકો કરી રહ્યા છીએ. શશી ને મેં જોયું કે એને લખવાનું જ ગમે છે, બીજું કંઈ ગમતું નથી. મેં એને કીધું કે તું ખાલી એના ઉપર ધ્યાન આપ, કેમ કે એમ પણ અમારા ત્યાં કોન્ટેન્ટ કિંગ છે. અમે લોકો કોન્ટેન્ટના લીધે જ કંપની છીએ. અધરવાઇઝ ઇફ કોન્ટેન્ટ ઇઝ નોટ ધેર, વી આર નોટ ધેર. તો એને એ ગમે છે, તો એ ફોકસ કરે છે ફિક્શન શોઝ ને ઉપર, કોર ડેવલપમેન્ટ ઉપર. અને નાવ વી આર વર્કિંગ ઓન ફિલ્મ સ્ક્રિપ્ટ ઓલ્સો. સો એનું ધ્યાન ત્યાં છે. બાકી બધું બિઝનેસનો રગડો ઝઘડો લફડો હું બધું હેન્ડલ કરું. ક્રિએટિવ પર્સન અને એની રિસ્ક એપેટાઇટ નથી. સો અમે લોકો કંઈ જઈએ બારે ક્યારે, લાઈક હોલિડેઝ પર, તો અમે લોકો યુનો ક્રુઝ ઉપર રમવા જઈએ કે કસિનો જઈએ. તો શી કહે કે પર એપિસોડ જઈ રહ્યા છે, આપણે નહીં રમવાનું. બટ એમણે એક બિગ રિસ્ક લીધું ને આઈ થિંક સક્સેસ પર, આઈ થિંક શી ડિઝર્વ્સ ધ બેસ્ટ. એનાથી મોટો રિસ્ક એ લીધું, એટલે ઓફકોર્સ સૌથી મોટો રિસ્ક હતો. હું બહુ ક્લિયર હતો 98માં જ્યારે અમે લોકો મુંબઈ આવ્યા કે પહેલાં હું આપનું ઘર સેલ કરીશ ત્યારે જ હું મુંબઈ જઈશ, કેમ કે અધરવાઇઝ ત્યાં પ્રોબ્લેમ હશે, અમે લોકો પાછા આવવાની, એટલે યુનો થઈ જાય છે કે હવે ચાલીએ, આપણું શહેર છે, અમદાવાદ છે, તે છે, ત્યાં બધું થઈ જશે. મેં કીધું કે ના, હું જ્યાર સુધી તું હા ના પાડે ઘર વેચવાની, હું નહીં જવાનું. તો શી ટુક 6 મંથ્સ ટુ સે યસ, બટ આઈ વોઝ એડમન્ટ. મને ખબર હતી કે અહીં બહુ ડિફિકલ્ટીઝ છે મુંબઈમાં. થઈ જશે, આઈ વોઝ વેરી શ્યોર, બટ ક્યારે થશે યુ ડોન્ટ નો.
તો ઇટ વોઝ અ બિગેસ્ટ રિસ્ક ફ્રોમ હર સાઈડ યે હા પાડી મને જી ઘર વેચવાની પછી તમે એક વખત પ્રોડક્શન હાઉસ સેટ કર્યું અને એક પછી એક ઘણા સક્સેસફુલ કોન્ટેન્ટ ટીવી ચેનલ્સને આપ્યા અમારા જેવા વ્યુઅર્સને કેટલી બધી ફાઇન સિરિયલ્સ આપી શોઝ આપ્યા એમાંથી તમારી કઈ ફેવરેટ છે ડિફિકલ્ટ ક્વેશ્ચન ડિફિકલ્ટ ક્વેશ્ચન क्योंकि एवरी क्रिएशन इज डियर टू द क्रिएटर दियार बात ही हम ऑफकोर्स केम के एक कॉन्सेप्ट फ्रेंकली जन्म्यू तू अहमदाबाद में mm-hmm. तो एक कटिंग में जोई थी गुजरात समाचार में एम एक पानीपुरी वाला नी फोटा थी अने ए अपनी वाइफ ने आईएएस ऑफिसर बनाव्यो हतो केम के ते बनवा मांगती थी सो ए कटिंग मारा माइंड में थी त्यारथी ज તો ત્યાંથી દિયા ઓર બાતી હમનું જન્મ થયું દિયા ઓર બાતી હમ એક રેકોર્ડ સર્જ્યો છે એક લોંગેસ્ટ રનિંગ શો ઇન ટેલિવિઝન હિસ્ટ્રી વન ઓફ ધ લોંગેસ્ટ આવું જ્યારે થાય ત્યારે આવા રેકોર્ડ્સ બને ત્યારે વેન યુ લુક બેક શું મનમાં વિચાર આવે કે શું ફિલિંગ્સ આવે ઓલવેઝ સ્ટાર્ટ્સ વિથ વન સ્ટેપ ઇટ્સ લાઈક એ બહુ સરસ ફિલિંગ હતી અને એક એક દિવસ મેં શશીને કીધું અમે લોકો એક એપિસોડ લખી રહ્યા હતા દિયાવાતીનો એ કીધું કેટલી અમેઝિંગ વસ્તુ છે કે અમે અહીં બેસીને ડિસાઈડ કરીએ છીએ કે કરોડો લોકો શું જોશે સો ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલિંગ સમય તમે આ ઇન્ડસ્ટ્રીમાં હવે ઘણા બધા વર્ષથી છો આ ઇન્ડસ્ટ્રી કેટલી ઓર્ગનાઇઝડ છે કમ્પેર ટુ અધર ઇન્ડસ્ટ્રી શું કહેશો એના માટે અત્યારે પણ ડિફિકલ્ટ છે કેમ કે સેટ જે હોય છે સેટ જે સ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ છે ઓફિસ સ્ટ્રક્ચર એકદમ જુદું છે તો સેટનું સ્ટ્રક્ચરને ઓર્ગેનાઇઝ કરવાનું એક એક આર્ટ છે કેમ કે ત્યાં પ્રેશર બહુ હોય છે માસ્ટર ડિલિવરીનો 24 hours એટલે ડિલિવર કરવાનું છે લોકો તો જોવાના છીએ એપિસોડ કમ વોટ મે એમાં થોડું સ્કિલ જોઈએ એવરીબડી ઇઝ રિયલાઇઝિંગ ધીસ તો હવે મને લાગે થઈ જશે અમે લોકો પણ કરી રહ્યા છીએ એફર્ટ સો કંપનીમાં નાવ આઈ વોન્ટ કે અમે લોકો MBAs હાયર કરીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હાયર કરીએ પ્રોફેશનલ પીપલ હાયર કરીએ એમને ટ્રેનિંગ આપીએ અને એમને સેટ ઉપર ટીમ્સને ડ્રાઈવ કરવા માટે અમે લોકો રિક્વેસ્ટ કરીએ બીજા બિઝનેસની જેમ ફંડિંગનો પ્રોબ્લેમ થાય તો મળી રહે ફંડિંગનો આ પ્રોબ્લેમ ડેફિનેટલી છે જે પણ પાસ્ટ એક્સપિરિયન્સીસ છે આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ ઓન દેટ આઈ એમ ટુ સ્મોલ બેંક્સ આર નોટ રિયલી વેરી ઓપન ફોર દેટ કેમ કે બિગેસ્ટ પોઈન્ટ ઇઝ ઇટ્સ નોટ અ સિક્યોર નેચર કાઇન્ડ ઓફ અ બિઝનેસ ઇનસિક્યોરિટી છે શોઝ પણ લાઈફ લોંગ નથી ચાલતા બેસ્ટ શોઝની પણ લાઈફ હોય છે લાઈક એઝ અ પ્રોડક્શન હાઉસ અમે લોકો હવે આપણી IPs ડેવલપ કરી રહ્યા છીએ પોતાની પ્રોપર્ટીઝ ડેવલપ કરીએ એને બિલ્ડ કરીએ અને લોકોને એમાં સ્ટેબિલિટી દેખાય રિટર્ન્સ દેખાય લોંગ ટર્મ વિઝન દેખાય ત્યારે I'm sure in coming years people will come up with the funding part also so me tyare jyare tame koi pan show ke story ke theme conceptualize karo chho ke shu dhyan ma rakhine stories banavo chho ke aa darshako ne gamshe ke nahi ema ketlo risk hoy chhe ane shu dhyan ma rakhine tame ek serial banavano vichar karo chho ame loko hamesha ટ્રાય કરીએ છીએ કે અમે લોકો રિયલ લાઈફથી ઇન્સિડન્ટ્સ સિલેક્ટ કરીને પછી કોન્સેપ્ટ ડેવલપ કરે કેમ કે સ્ટોરીમાં સોલ હોવી જોઈએ નોટ ઓન્લી ફિક્ટિશિયસ થિંગ તો અમે લોકો જેટલી પણ સ્ટોરીઝ બનાવી છે એ રિયલ લાઈફથી ઇન્સ્પાયર થઈને જ બનાવી છે અને બેસ્ટ પાર્ટ ઇઝ અમે લોકો સ્મોલ ટાઉનથી છીએ એટલે રિયલ ઇન્ડિયા અમે લોકો જોયું છે તો ત્યાંથી એટલી એટલી બધી વસ્તુઓ મળે છે આજે પણ મળે છે ફ્રેન્ડ સાથે વાત કરો રિલેટિવ સાથે વાત કરો તો એમાં એક સોલ હોય છે એ તમે સ્ક્રીન ઉપર લાવો શશી એન મારું બંનેનું મંતવ્ય છે કે એ લોકોને એનો ગ્રીપ કરે છે સુમિત
આફ્ટર ઓલ બિગ મની ડ્રાઈવ કરે છે આ ઇન્ડસ્ટ્રીમાં, સક્સેસ એન્ડ ફેલ્યોર પણ એટલી જ હદે હોય છે. આપ એને બેલેન્સ કેવી રીતે કરો છો? સી, આઈ બિલીવ તમારે ગટ ફિલિંગથી આગળ વધવાનું હોય છે. પ્લસ માઇનસ જોવા જાઓ એટલે બિઝનેસ વિચાર કરીને આગળ વધો તો ક્યારેય કંઈ ન થાય. મેં વાંચ્યું હતું એક, એમાં હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે યુ કીપ ઓન મેકિંગ રન્સ, મની વિલ ફોલો. એક બિગ ક્રિકેટરે બીજા ક્રિકેટરને કીધું હતું એના ઇનિશિયલ કરિયરમાં. તો એ જ છે, તમે સારું કામ કરો એટલે બેલેન્સ થઈ જશે. 2013માં શશિ સુમિત મોશન પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ તમે લોન્ચ કર્યું અને ફર્સ્ટ ફિલ્મમાં ક્રિટિકલ અક્લેમ પણ મળ્યો, દાદાસાહેબ ફાલ્કે ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો, અને પછી મોહન જોશીજીને સ્ટેટ એવોર્ડ પણ મળ્યો રંગકર્મી. જી, રંગકર્મી. મરાઠી ફિલ્મ કેવી રીતે બનાવી? મરાઠી ફિલ્મ બનાવવાનો વિચાર એવી રીતે થયો કે મારે મોશન પિક્ચર્સની શરૂઆત કરવાની હતી. મેં ડિસાઇડ કરી લીધું હતું કે હવે હાઈ ટાઈમ, અમે લોકો સિરિયલ સારા કરી રહ્યા છીએ, હવે મોશન પિક્ચર્સ શરૂ કરવી જોઈએ. સમાવ આઈ બિલીવ આ અમારી કર્મભૂમિ છે. મુંબઈએ અમને બહુ ઘણું આપ્યું છે. તો મેં પહેલી ફિલ્મ વિચાર હતો કે હું મરાઠી જ કરું. તો હવે ગુજરાતી ફિલ્મ સિરિયલ, ગુજરાતી ફિલ્મ તો હવે ઘણી બધી આવી રહી છે, એના માટે કંઈ વિચારી રહ્યા છો? વિચાર કર્યું, પણ મને ખબર પડી કે અત્યારે 35-40 ફિલ્મ્સ ઓન ફ્લોર છે. ઓકે, સો મારી સ્ક્રિપ્ટ્સ રેડી છે, સો આઈ થોડા જોવા માગું છું ક્યારે, એટલે અમે લોકો એન્ટર થઈએ એમાં શું કરીએ. ઇન્ટરેસ્ટ ડેફિનેટલી છે, કારણ કે વચ્ચે એવું આવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડા નીચે ગઈ હતી, લો ફેઝ પર હતી, તો હવે શું ઉપર આવી રહી છે? લાસ્ટ ફિલ્મ, ઘણી બધી ફિલ્મો મેં જોઈ, એટલે કેવી રીતે જઈશ, બે યાર, છેલ્લો દિવસ, ગુડ ફિલ્મ્સ. સો હવે ઇટ્સ અ ટર્નિંગ ટાઈમ ફોર ગુજરાતી ફિલ્મ્સ, ઇટ્સ અ ગુડ સાઇન. એમાં તમે પણ એક કોન્ટ્રીબ્યુશન આપશો 100%. જી, અમે લોકો તો એકદમ તડપડાઈ રહ્યા છીએ બનાવવા માટે. હવે તમારું શશિ સુમિત પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ નથી, ખાલી તમે મૂવીઝમાં નથી, તમે બીજું બધું ઘણું કામ કરી રહ્યા છો. શશિ સુમિત હાઉસની નીચે બીજા કયા બિઝનેસીસ છે? સો મારો વિચાર એમ હતો કે અમે લોકો કોન્ટેન્ટ ક્રિએટર છીએ, તો અમે લોકો કોન્ટેન્ટ ક્રિએટર છીએ તો અમને કોન્ટેન્ટ બધા પ્લેટફોર્મ્સ ઉપર કહેવાની જરૂર છે. સો હવે અમે 30 સેકન્ડથી લઈને 3 અવર્સ સુધી કોન્ટેન્ટ કહેવા માગીએ છીએ. સો એડ એજન્સીની શરૂઆત કરી છે, શશિ સુમિત ઇનોવેશન્સ. સો એમાં અમે લોકો ક્લાયન્ટ્સને ક્રિએટિવ સોલ્યુશન્સ આપીએ છીએ, બ્રાન્ડ્સને. અને હવે અમે નોન ફિક્શન બિઝનેસમાં પણ છીએ. કેટ વિસ્કર્સ ટીવીસી પ્રોડક્શન કંપની છે. અમારા પોતાના હોમગ્રોન જે કોન્સેપ્ટ છે, જે અમારી આઈપી છે, આઈપીને હું ડેવલપ કરવા માગુ છું. ઇટ્સ ધ સ્ટ્રેન્થ ઓફ એની કંપની, કેમ કે તેનાથી કંપનીની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે. સો અમે લોકો હવે અમારી આઈપીઝને લઈને ઇન્ડિયન બ્રોડકાસ્ટર્સ અને ફોરેન પાર્ટનર્સની સાથે વાત કરી રહ્યા છીએ અને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લાસ્ટ ઓક્ટોબરમાં હું કાન્સ ગયો હતો મિપકોમમાં, તો અમે લોકો એક અમારી હોમગ્રોન આઈપી જે છે, સ્પોર્ટ્સ આઈપી, એના માટે એક બ્રેઝિલિયન પ્રોડ્યુસરે ઇન્ટરેસ્ટ બતાવ્યું, તો એમની સાથે હવે અમને અગ્રીમેન્ટ સાઇન કર્યો છે ત્યાં જોઈન્ટ પ્રોડક્શન કરવા માટે. સો સ્લોલી મને લાગે છે ઇન્ટરનેશનલી પણ અમે લોકો થોડું ઘણું એટલે સ્ટાર્ટ કરી, હા, એક્સપાન્ડ કરીશું. અને હવે હું ઇવેન્ટ્સ પણ કરવા માગું છું, એ પણ ગ્રાઉન્ડ ઇવેન્ટ એટલે આઈપી તો તરીકે જ આગળ લાવવા માગું છું, એ પણ અમે લોકો કરી રહ્યા છો. એના માટે અમે લોકો હવે આઈપી ક્રિએશનમાં ડિજિટલ પ્લેટફોર્મ પર હવે ઇઝ ગોઈંગ, આગળ જતા એ જ એક પ્લેટફોર્મ હવે એક્સપાન્ડ થઈ રહ્યું છે, એના માટે કઈ વિચારો છો? ડિજિટલ માટે અમે ડિફરન્ટ કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. એક બાજુ મારી રિસર્ચ ટીમ પણ કામ કરી રહી છે ડિજિટલમાં, એટલે શું ચાલે છે, શું નથી ચાલતું, એ
બંને પ્લેટફોર્મ ઉપર કામ થઈ રહ્યા છે અને સોચી સમજીને પછી અમે ફૂલ ફ્લેજેડ અમે લોકો ડિજિટલમાં પણ એન્ટર થઈ ગયા. આગળ મને એક પૂછવું હતું કે શશિ સુમિત ગ્રુપે બે ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન્સ હમણાં રિસન્ટલી અચીવ કર્યા છે. તો એક તો અમે લોકો હવે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી ગયા છીએ વેરી રિસન્ટલી ફેબ્રુઆરીમાં. જી 2015માં અમારા બેક ટુ બેક શોઝ ઓન એર હતા. જી 2 hours ઓફ નોન સ્ટોપ પ્રોગ્રામિંગ કાઇન્ડ ઓફ. સો એના લીધે અમને સ્થાન લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું છે. અને બીજી અચીવમેન્ટ એ પણ ઘણી સારી છે. દિયાબાતીના લીધે મને જાણવા મળ્યું કે ત્યાં લોકો આવે છે અને ત્યાં પૂછે છે હનુમાન ગલી ક્યાં છે પુષ્કરમાં. તો એ ટુરિસ્ટ આવે તો પૂછે. ત્યાં કોઈ હનુમાન ગલી નહોતી. તો એમાં જ એક દિવસ વિચાર આવ્યો કે આપણે ટ્રાય કરીએ. સો રાજસ્થાન સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પુષ્કરને મેં રિક્વેસ્ટ મોકલી કે અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે જે મેઇન લેન છે જ્યાં અમે લોકો સ્ટોક શોટ લીધું છે સૂરજના ઘરનો, એ ગળીને તમે હનુમાન ગળીનું નામ આપો. તો એ સહર્ષ સ્વીકાર કરી લીધી રિક્વેસ્ટ. અમને બહુ સરપ્રાઇઝિંગલી અને પ્લેઝન્ટલી ઇટ વોઝ અમેઝિંગ થિંગ ફોર અસ. સો પછી અમે લોકો બધા કાસ્ટને અને ટીમને લઈને ત્યાં ગયા અને નેમ સેરેમની થઈ અને ત્યાં હવે હનુમાન ગલી છે પરમાનન્ટલી. હવે ટુરિસ્ટ જઈને પાછા જોશે. જી દેખાશે. સુમિત, હવે વોટ નેક્સ્ટ અમારા વ્યુઅર્સ માટે? હવે વોટ નેક્સ્ટ તમે લાવી રહ્યા છો? ફિલ્મ્સ ઉપર અમે હવે બહુ સિરિયસ છીએ. 2016થી સિરિયસલી મારું વિચાર છે એટલીસ્ટ એક ફિલ્મ આવવી જોઈએ શશી સુમિત મોશન પિક્ચર્સથી. અને સિરિયલ્સમાં પણ નવીનતા કેવી રીતે અમે લોકો લાવી શકીએ એ અમે ટ્રાય કરી રહ્યા છીએ. અને નોન ફિક્શન પણ સારું ડેવલપ થઈ જશે. સો 2016 ઓનવર્ડ્સ મારા વિચારે અમે લોકો ઘણું બધું એન્ટરટેનમેન્ટ ફ્રન્ટ ઉપર ઓડિયન્સને આપીશું. અને સાથે સાથે અમે લોકો ગવર્મેન્ટ સાથે પણ એન્ટરટેનમેન્ટ ફિલ્ડ માં કંઈ કરવા માંગીએ છીએ. સો એમની સાથે પણ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે ક્રિએટિવ કેમ્પેન્સ અમે લોકો ડિઝાઇન કરી શકીએ છીએ એમના માટે. સો એ પણ ચાલી રહ્યો છે. સો જનરલ ઓડિયન્સ ટુ ગવર્મેન્ટ સુધી ઓન ધ ઓલ ધ લેવલ્સ ઓર સેક્ટર્સ અમે લોકો એન્ટરટેનમેન્ટ ક્રિએટ કરવા માંગીએ છીએ. ઓકે, તો વી વિલ લુક ફોરવર્ડ ટુ દેટ. થેન્ક યુ સો મચ સુમિત, અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ.